ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે આપણો કોષ્ઠીની અંદર ગાર કોષ્ઠી. તો ગાર કોષ્ઠી શું છે અને એની અંદર શું છે વિગત આખી, એના વિશે આપણે આજે માહિતી મેળવી છે. તો ગાર કોષ્ઠીની અંદર જે ફ્યુલ છે એટલે કે બળતણ છે, એના તરીકે શિખિત્ર, શિખિત્ર એટલે કે ચારકોલનો ઉપયોગ થાય છે. ગાર કોષ્ઠી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? મળનો ઉપયોગ થાય છે. મળ એટલે કે જે કાદવ છે, જે કીચડ છે, જે માટી છે, જે ચીકણી માટી છે, એનો જે છે ગાર કોષ્ઠી બનાવવામાં ઉપયોગ થાય છે. આપણે એની આકૃતિ પણ થોડીક વારમાં જોઈએ. ડાયમેન્શન કેટલું છે એનું? 12 અંગુલ છે. પછી શું જોયું કે બ્રીમ. બ્રીમ એટલે કે નીચેનો બેઝ છે, નીચેના 4 અંગુલ જે એનો શું છે, એનો બેઝ ભાગ છે, એનો જે આધારભૂત ભાગ કહેવાય બ્રીમ, એ જે છે નીચેના 4 અંગુલ જે છે બ્રીમ છે. પછી કીધું છે કે મેસ એટલે કે જાળી. બ્રીમ ઉપર ઘણા બધા છિદ્રવાળી જે છે એક જાળી મેસ મૂકવાની છે. હીટિંગ પેટર્ન શું છે? જાળી ઉપર ચારકોલને મૂકવાનું છે. દ્રવ્ય જે મૂઝ ધરાવતું હોય એ સળગતા ચારકોલ અને આગની વચ્ચે બ્લોવરની એના દ્વારા જે મૂકવાનું છે. ને યુઝ છે શ્રેષ્ઠ લોહ વિનાશીની, સેપરેશન ઓફ ધ ગોલ્ડ સિલ્વર્સ ફ્રોમ ધેર એલોયસ. એટલે કે હવે આપણે વિગતવાર જે છે આપણે જે ભણ્યા એને આકૃતિની અંદર જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો કે ટોટલ લંબાઈ કેટલી વાત થઈ હતી આપણી? 12 અંગુલની. ઓકે, એ આવી ગયું. ચલો ઓકે, વન વસ્તુ ડન. 4 અંગુલનો બ્રીમ હતો એ વસ્તુ પણ આવી ગઈ. જાળી જે છે વચ્ચે મૂકી દીધી એ, ચલો ઓકે, એ પણ આવી ગયું. એની ઉપર શું મૂક્યું આપણે? ચારકોલને મૂક્યો. અને ચારકોલની વચ્ચે આપણે શું મૂક્યું? એક મૂસ મૂક્યો. મૂસ એટલે કે કાચની બોટલ, મૂસા પણ કહેવાય, મૂસ પણ કહેવાય. ઓકે, પ્લસ અને જે દ્રવ્યનું આપણે સત્વ પાતન, સત્વ શોધન કરવાનું હતું, કદું શ્રેષ્ઠ લોહ વિનાશીની, શ્રી સેપરેશન ઓફ ધ ગોલ્ડ સિલ્વર ફ્રોમ ધેર એલોયસ, એ જે છે કરવા માટેના દ્રવ્ય જે છે એની અંદર શું કરવાનું છે આપણે? ફિલ કરવાના છે, ફિલઅપ કરવાના છે. ત્યારબાદ શું કરવાનું છે આપણે? આને આગ આપવાની છે. અને આને અહીંયા આગ આપ્યા પછી આપણે શું કરવાનું છે? અહીંથી જે છે વંકનાલ મારફતે શું કરવાનું છે? ફૂંક મારવાની છે. કેમ? અહીંથી ફૂંક મારશો, અહીંથી એર જશે, ઓક્સિજન જશે. ઓક્સિજન જેવો આને મળશે એવું શું થશે? આ આગ જે છે કોલસાની અંદરની વધારે ને વધારે પ્રજ્વલિત થશે, વધારે ને વધારે શું બનશે? સિવિયર બનશે. એના કારણે જે છે અંદર મૂસાની અંદર રહેલું દ્રવ્ય જે છે, જે કાચની બોટલની અંદર રહેલું દ્રવ્ય છે, એનું સેપરેશન જે છે ઝડપથી થશે. તો ગાર કોષ્ઠી જે છે બેસ્ટ છે અત્યારની જે છે જનરેશન પ્રમાણે, અત્યારની જે છે સિચ્યુએશન પ્રમાણે. મળ મટીરિયલ છે ફ્યુલ તરીકે, શિખિત્ર એટલે કે ચારકોલ વાપર્યો, 12 અંગુલ ટોટલ લંબાઈ છે, 4 અંગુલ નીચે બ્રીમ છે, વચ્ચે જાળી, એના ઉપર કાચની બોટલ, કાચની બોટલની આજુબાજુ જે છે કોલસા, વંકનાલ. વંકનાલ એટલે કે ફૂંકણિયું આપણે ગુજરાતીમાં કહીએ છીએ, એ કે જેના દ્વારા ફૂંક મારીએ. ફૂંક મારીએ એટલે અંદર જશે ઓક્સિજન જશે, પ્લસ જે છે CO2 પણ જશે થોડા પ્રમાણમાં. અને એનાથી શું થશે? તો એનાથી જે છે આગ જે છે વધારે ને વધારે સિવિયર બનશે. વધારે ને વધારે આગ સિવિયર બનવાથી જે અંદર રહેલું જે દ્રવ્ય છે જે એનું શું થશે? સત્વ પાતન, સેપરેશન થશે. અને સેપરેશન જે છે આપણે કરવા માટે જ આ કોષ્ઠીનો ઉપયોગ કર્યો છે. તો સમજ્યા? નેક્સ્ટ લેક્ચરમાં આપણે વંકનાલ વિશે પણ આ લેક્ચરમાં ચલો જોઈ લઈએ એકવાર કે વંકનાલ શું છે. તો વંકનાલ ઇઝ અ ડિવાઇસ વિચ એડ ઇન ઇગ્નિશન ઓફ ધ હીટિંગ બાય જનરેટિંગ ઓક્સેસિવ ફ્લો ઓફ ધ એર. એટલે કે વંકનાલ એ એવા પ્રકારની ડિવાઇસ છે, એવા પ્રકારની વસ્તુ છે કે જેના દ્વારા એક્સેસિવ ફ્લો ઓફ એર ક્રિએટ કરવામાં આવે છે, ફૂંક મારવામાં આવે છે એક્સેસિવ ફ્લો ઓફ ધ એર. અને શું થાય એના કારણે? ઇગ્નિશન ઓફ હીટિંગ એટલે કે હીટિંગને શું કરવાય છે? પ્રોત્સાહન અપાય છે. ઇગ્નિશન એટલે કે એને વધારાય છે. હવે વંકનાલ શેનું બનેલું હોય? મૃત્તિકા એટલે કે માટીનું બનેલું હોય છે. સાઈઝ શું હોય? 1 અરતની 22 અંગુલ જે છે હોય છે. ઓકે, 22 અંગુલ કેટલું થાય? તો કે આટલું થાય, આપણા કોણી સુધીનો ભાગ જે છે 1 અરતની થાય છે. 5 અંગુલ અનધર ટ્યુબ બેન્ડ ફ્રોમ ફ્રન્ટ સાઈડ એન્ડ એટેચ ટુ એન્ડ ઓફ ધ લોંગ ટ્યુબ. એટલે કે જો આ રીતનું છે. ઓકે, હું સમજાવી દઉં. ક્યાં ગયું? ઓકે, આ જે છે 22 અંગુલ છે. ઓકે, આટલે લંબાઈ 22 અંગુલ છે. પ્લસ આ જે છે 5 અંગુલનું બીજું એડ કરેલું છે. કેમ? તો કે એને વાળવા માટે. નીચે ઉરાઈને આપણને નહીં ફાવે ફૂંકતા, એટલે એને વાળીને થોડું ઉપર લાવવું પડશે, પછી ફૂંક મારીએ કશું. ઓકે, એટલે જે છે અહીંથી ફૂંક મારવા માટે, અહીંયા સીધે સીધું હોય આમ તો એને ફૂંક મારવામાં આપણને શું થાય? મુશ્કેલી પડે, એટલે એને વાળવું પડે. તો એ વાળવા માટેની 5 અંગુલની બીજી ટ્યુબ આપણે એડ કરી છે. યુઝ શું છે? બ્લોઈંગ ઓફ ધ એર, લાંબી પાઇપ જે છે માઉથ અને નાની પાઇપ જે છે જ્યાં હીટિંગ પ્રોડ્યુસ કરવાની હોય ત્યાં જે છે એનો યુઝ કરવાનો છે. તો વંકનાલ વિશે પણ માહિતી મેળવી, ગાર કોષ્ઠી વિશે પણ આ લેક્ચરની અંદર માહિતી મેળવી. આ સાથે જ આપણો કોષ્ઠી જે લેક્ચર હતો, કોષ્ઠી લેક્ચર સિરીઝ
રસશાસ્ત્રની અંદર અહીંયા સંપૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પારદના બેઝિકથી અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. અને તમારા મિત્રો, તમારા સહ જે છે ભાગીદારીઓ, સહસાથીઓને જે છે અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહો, જેથી અમારા ચેનલમાં આવતા દરેકે દરેક લેક્ચર સિરીઝના, દરેકે દરેક ફ્રી લેક્ચર સિરીઝના વિડીયોની નોટિફિકેશન જે છે આપના સુધી, આપના મિત્રો સુધી પહોંચે. અને આપની સેવામાં લગાતાર છીએ અને આપની સેવામાં લગાતાર રહીશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.